नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 मनोविज्ञान प्रकरण 3 बुद्धि एनो भाग 1 ए समझवाना छे। जो मनोविज्ञान में जो प्रकरण आवेला छे ए मोटा प्रकरण छे अने समझवामां थोड़ा सरल पड़े एटले आपणे एना भाग पाड़ी अने समझशुं। हवे आ जे प्रकरण छे बुद्धि, बराबर બુદ્ધિ તો આપણને ખબર જ છે, આપણા બધામાં ઘણી બધી છે, તો એના વિશે આપણે શીખવાના છીએ। અને આ પ્રકરણમાં શું આવે છે તો એ પ્રકરણની સૌથી પહેલા રૂપરેખા જોઈ લઈએ। તો પ્રકરણની રૂપરેખામાં સૌથી પહેલા પ્રસ્તાવના, આપણે શું શીખશું એ આપેલું છે, બરાબર। પહેલા પ્રસ્તાવના, પછી બુદ્ધિની વ્યાખ્યાઓ, પછી બુદ્ધિનું સ્વરૂપ, પછી સામાન્ય સંભવિતતાનો આલેખ, પછી બુદ્ધિ વિશેના આધુનિક અભિગમ। આધુનિક એટલે અત્યારના, બરાબર। આધુનિક અભિગમો કયા કયા છે તો એમાં 5 અભિગમો આપણે શીખવાના છીએ। સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ટનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો પાસનો સિદ્ધાંત, પછી બુદ્ધિનું માપન। હવે કોનામાં કેટલી બુદ્ધિ છે એ આપણે તો એમને બધા કહેતા હતા, આના તો આ તો બુદ્ધિ વગરનો છે, આનામાં તો અક્કલ જ નથી, પણ એવી રીતે એનું માપન થતું નથી, એના માટે કસોટી લેવામાં આવે છે। તો બુદ્ધિના માપનમાં આપણે 3 મુદ્દા શીખશું, બૌદ્ધિક માપન, બુદ્ધિ કસોટીઓ અને બુદ્ધિ આંકનું વિતરણ, બરાબર। આટલી આ પ્રકરણની રૂપરેખા છે। સૌથી પહેલા આપણે આજે પ્રસ્તાવના વિશે જોવાના છીએ। તો પહેલો ટોપિક છે આપણો પ્રસ્તાવના, આજે આપણે પ્રસ્તાવના બાંધી લેશું। એના પછી આવતા ટોપિકમાં આપણે બુદ્ધિની વ્યાખ્યા લેશું। તો સૌથી પહેલા એમ કહે છે કે પૃથ્વી પર વસવાટ કરતી સમગ્ર જીવ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? મનુષ્ય છે। શા માટે? કારણ કે એના મગજની વિકાસની, એના મગજની ક્ષમતા અન્ય કરતા વધારે હોય છે। અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે। ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે। જેમ કીધું એમ કે બીજા પ્રાણીઓ છે એના કરતા મનુષ્યનું જે મગજ છે એ વધારે વિકસિત થયેલું છે। પરિણામે એ શું કરી શકે છે? તર્ક કરી શકે છે, વિચાર કરી શકે છે, કલ્પના કરી શકે છે, સ્મરણ કરી શકે છે, સર્જનાત્મકતા, કંઈક નવું નવું બનાવી શકે છે વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે। મનુષ્ય પાસે રહેલ વિવિધ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે। હવે આ બધી ક્ષમતા છે એમાં જો એનામાં બુદ્ધિ હશે, બુદ્ધિ તો બધામાં હોય છે, પણ કોણ બુદ્ધિનો કેટલો ઉપયોગ કરે છે એના પ્રમાણે હોય છે, બરાબર। તો બુદ્ધિનું આગવું સ્થાન છે। સામાન્ય રીતે આપણે બુદ્ધિને અક્કલ, ડાહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે જેવા શબ્દોથી ઓળખીએ છીએ। રોજિંદા વ્યવહારમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। અક્કલ છે કે નહીં એટલું સમજાતું નથી, શાનમાં સમજી જા, સમજણ નથી પડતી, આ બધું શું છે? બુદ્ધિના પર્યાયવાચી શબ્દો છે, બરાબર। એના પછી આપણે જોશું બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે, જટિલ કોમ્પ્લિકેટેડ, અઘરી, થોડીક મુશ્કેલ છે। કેવી પ્રક્રિયા છે? માનસિક પ્રક્રિયા છે, બરાબર, કારણ કે બુદ્ધિ હોય મગજમાં, મગજ એનો ઉપયોગ કરે એટલે માનસિક રીતે જોડાયેલી છે, તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે। આપણી દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું, શરીર સાફ કરવું, કપડાં યોગ્ય રીતે પહેરવા, ધોવા, સમજ, દિવસ, તારીખ, વાર, તહેવાર, સામાજિક સંબંધો, સંબંધ મુજબ વ્યવહાર કરવાની રમત ગમત અને સ્પર્ધામાં અભિવ્યક્તિની, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવાની, ગાણિતિક કે વૈજ્ઞાનિક ભય
નિયમોની ગૂઢતા પારખવાની સમજ વગેરે બુદ્ધિ સાથે સંકળાયેલું છે. બરાબર, હવે તમારામાં વ્યવસ્થિત બુદ્ધિ હશે અને તમે એનો ઉપયોગ કરશો તો તમારું જે વ્યવહારિક જ્ઞાન છે એમાં સુધારો જોવા મળશે. તમારી વ્યવહારિકતા છે, તમારો વ્યવહાર છે, તમારી રહેણી કહેણી છે, રોજિંદા જીવનમાં પણ એમાં પણ તમને ઘણો સુધારો જોવા મળશે. આમ જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે તમામ વર્તન સાથે સંબંધિત છે. હવે જેટલા જેટલા આપણી પાસે ઘટકો છે એ બધામાં બુદ્ધિ જરૂરી છે. જો તમારી બુદ્ધિનો વિકાસ વ્યવસ્થિત થયો હશે તો તમારું વર્તન એ આપોઆપ અપડેટ થશે. વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. જો હવે તમને કદાચ પ્રશ્ન પૂછાઈ જાય એક વાક્યમાં કે બુદ્ધિ કસોટી કોને કહેવાય, તો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે લેવામાં આવતી કસોટી એને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોના આધારે વ્યક્તિમાં કેટલી બુદ્ધિ ક્ષમતા છે તે જાણી શકાય છે. વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિ મંદ, મંદ, સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. હવે આ બુદ્ધિ કસોટી લીધી, પરીક્ષા લઈ લીધી તમારી બુદ્ધિની કે તમારામાં કેટલી બુદ્ધિ છે, પછી એનામાં તમને જેટલા પ્રાપ્તાંક થયા હોય, બરાબર, એટલે કે અંકો પ્રાપ્ત થયા હોય, એ અંકો મુજબ તમને આગળ આવશે એનો ચાર્ટ આવશે કે કેટલાથી કેટલા માર્ક્સ હોય, બરાબર, તો કેવા પ્રકારની બુદ્ધિમાં તમે આવો, અતિ મંદમાં આવો, સામાન્ય મંદમાં આવો, પ્રતિભા સંપન્નમાં આવો, શેમાં આવો, એ આંકડા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. બસ આજે આપણે આટલી પ્રસ્તાવના શીખ્યા. હવે પછીના તાસમાં બુદ્ધિની વ્યાખ્યાઓ વિશે શીખશું. લગભગ હવે રોજ તાસ લેવાશે, બરાબર. આજનો આપણે ટોપિક ભાગ 1 અહીંયા જ પૂરો કરીએ છીએ.